આવું મોડું કેમ ચડાવીને આવે? બા જો ને, હવારે તમે એને પરણે ખવડાવ્યું હતું, અત્યારે ખાવાની ના પાડે અને નકરા ગાંડા વેળા પેરા રાખે. તમને હું કહું, ઈ તમે આ પ્રેમથી કહો ને, બા જમી લો બા જમી લો, તો બા નહીં જમે. હું આટલા વર્ષોથી જોતી આવી ભાભી, અમે તો છે ને એમનું ગાળપણ નાનપણથી સહન કરતા આવ્યા છે. એ આવા જ ગાંડા કાઢતા, એમને પ્રેમથી સમજાવો ને તો એક કોડીઓ નહીં મૂકે. હું હમણાં જઉં છું, ઢસડી લાવું છું બાને. પણ સંગીતા બેન, ધીમે ધીમે ભાગી નો જાય. જો જ્યાં છે ને એમની સંભાળ રાખવાની હોય ત્યાં જ રખાય. પછી આખો દિવસ આ ગાંડા કાઢ્યા કરે ને, એમાં આપણે કઈ સહન ના કરવાનું હોય, આ તો આખી જિંદગીનું લાગ્યું ભાભી. અને તમે છે ને આટલા પ્રેમથી વરતવાનું બંધ કરો એમની હારે. થોડા કડક થશો ને તો જ કામ થશે, ને તો આખો દી એમની પાછળ ને પાછળ જશે. એ હું આવું છું બરો, અને જો કેવા ના લઈને આવું તો. ભગવાન, બાનું તો આવી ભાઈ બા મારાથી માની જમી નથી લેતા. એને આવું હું બેન નું બધું સાંભળવાનો શોખ થતો. બા બા જમું ને. બા જમી લો, જમવું ને મામા. અને તો છે ને ઢોરનો પેલો રજકોક નાખી દેવો જોઈએ રોજ સવાર બપોર, હા જ ખાયા જ કરે. એ પેલી ઢીંગલી હતી ગીલી ગીલી ગીલી. એ ભગવાન, ક્યાં પાલો પડ્યો છે બાઉ બાઉ. આવી માં આપી, અમે એવા શું ગુના કર્યા હતા કે આવી ગાડી માં આપી અને આ પ્રોપર્ટીની લાલચમાં અને આગળ પાછળ ફરતા રહેવું પડે છે. એ બા, હાલો જમવા આવે. બહુ નાટક કર્યા તમે, ના જોયા હોય તે ગાંડી છે. ગાંડી છે માં ગાંડી એ પોતે છે ને મને ગાંડી કહે છે. આવી માં હોય. એ બા, ઊભા થાવ છો? મને જાગે છે હવે, કેસે માને ખવડાવતી નથી. અને પેલા અમારા રાધા ભાભી, એમને તો એવું લાગે છે કે મને આ બીઠી ગમતી નથી, પણ ક્યાંથી ગમે એને, હજુ નાના છોકરાને જેમ. બા ખાશો બા નાશો, જો શું ગાંડી કેવું કરે છે. બા આલુ આલુ જમવા હાલો હવે. ડોહીને તો છે ને ઘસડી લઈ જવી પડશે. હાલો હાલો છીને એને હો કરતા ઉભા થાવ. અરે સમય રાજા, તમે આમ ક્યાં ગયા હતા? વાડીએ ગયો હતો. વાડીએ? કોની વાડીએ ગયા હતા? અરે જમાય, તમને કઈ નાકશરમ છે કે નહીં? તમે તો મને મોટી મોટી કરતા હતા કે હું તો
અહીંયા રહેવાનો જ નથી, વયો જવાનો છું, અને મારી વાડીએ હું કામ હતું? અરે તમારી બેને કીધું ને એટલે વાડીએ જઈને આવ્યો છું, પણ હમણાં નીકળી જાય મારા ઘરે. તમે બપોર પહેલા કહેતા હતા એમ નીકળી જવાના છો કે હજી ગુંદર લગાવીને પડી રહેવાના છો? મારી બેનનો હુકામે નામ જોશો તમને જ અહીંયા બહુ મજા આવે છે. કાંઈ કામ કરવું નહીં, બંડી ધરણા બધું પહેરી અને અહીંયા મોજ આવે છે. તૈયાર ખાવાનું મળે નહીં, વાપરવાના પૈસા જોઈ કઈ નહીં. હે લીલા સાસરી અમાર લીલા લે. વાહ કુમાર, બીજો કોઈ પણ માણસ હોય ને તો એની બાયડીને મૂકીને ઘેરે વયો જાય, એટલું તો સમાન કોઈ પણ હોય ને. મજૂર હોય ને મજૂર, એની એટલું સન્માન હોય. પણ એક વાત તો બાકી, તમને શરમનો છાંટોય નથી. નકર તો એક મેણે તો છે ને માણસ જિંદગી આપી દે, આત્મહત્યા કરી લે, પણ આવો હરામનો રોટલો ખાવા એકદી મેણું સાંભળીને ન રે. અને તમે તો 2 વર્ષથી તમે તો નેવે શરમ મૂકી અને હરામના રોટલા તોડો છો. રોટલા કપડા અને રેણી કેણી તો એવી કે જાણે કોક રજવાડાના રાજકુમાર નો હોય. દેખાવ કરો છો રાજકુમાર જેવો અને જિંદગી એક રાક ભિખારી જેવી જીવો છો. એટલા માન મોભામાં ફરો છો તો ખિસ્સામાં હોય ને તો એકાદ ફોની નોટ બતાવો. છે ખિસ્સામાં ફોની નોટ કે પારકે પૈસા જ જિંદગી જીવવી છે? પારકે પૈસા જ લીલા લહેર કરવા? મોટા ભાઈ બસ, હવે બહુ સંભળાવી દીધું તમે. હવે તમારી હું એકેય વાત બાંધવા તૈયાર નથી. અને રહી વાત તમારી બહેનની, જો તમારી બેન મારી સાથે આવવા ના પાડશે ને તે ભલે રહેતી અહીંયા, પણ હું ચાલ્યો જઈશ. હવે આ ઘરમાં અને આ ખેતરમાં એક પગે નહીં મૂકું, સમજ્યા? હવે કરી મારે ચાલો એક વખત એને અજમાવી લઈએ. જાઓ જમાય રાજ. અરે આ ગામના લોકો મને કૂતરાની નજરે જોઈ છે,
અને આ બે બચ્ચું અહીંયા પડી રહ્યો છું. હા તો અને આ તારો ભાઈ કેવું કેવું બોલે છે એને જરાય શરમ નથી. તારે રહેવું હોય ને તો તું રહેજે, પણ હું જાઉં છું હવે, પછી આ ઘર માં પગે નહીં મૂકું, સમજી? તમારે જવું છે ને, બેટા કાન ફાડી નાખ્યા મારા તો. શાંતિ હાસ ઉપાધિ કઈ હવે ત્યાં એ સાસરિયામાં પડ્યા રહેશે અને હું અહીંયા છે ને પિયરિયામાં બધું લઈ લઉં અને પછી સાસરીમાં જઈશ. સારું છે જે ભાઈએ કર્યું ને એમ તો સારું જ કર્યું છે, પણ ભાઈને હવે મારે છે ને સીધા કરવા પડશે. આ શાંતિથી પડ્યો તો મગર એને છંછેડ્યો અને કયો હવે શાંતિ જા. Hmm.